पशुपालकों अने खेडूतोना हित माटे सरकार कटिबद्ध छे तेवू केंद्रीय कैबिनेट मंत्री पुरुषोत्तम रूपालाए जणाव्युं हतुं। सरहद डेरीनी वार्षिक साधारण सभा मळी जेमां लेवाया विविध पशुपालकोना हितलक्षी निर्णयो। श्री कच्छ जिल्ला सहकारी दूध उत्पादक संघ लिमिटेड सरहद डेरीनी 12मी वार्षिक साधारण सभा आजरोज अंजारना एपीएमसीना नवा आकार पामी रहेल शाक मार्केट खाते मळी हती, जेमां छ स्थळोए वर्च्युअल मळी हती। केंद्रीय कैबिनेट मंत्री डेरी पशुपालन अने मत्स्योद्योग पुरुषोत्तम रूपाला, प्रदेश भाजपना महामंत्री प्रदीपसिंह वाघेला, केशुभाई पटेल, जिल्ला पंचायतना प्रमुख पारुलबेन कारा, जीसीएमएमएफना मैनेजिंग डिरेक्टर आर एस सोढी, धारासभ्य मालतीबेन महेश्वरी, धारासभ्य प्रद्युम्नसिंह जाडेजा, अनिरुद्धभाई दवे, स्थानिक आगेवानो पण उपस्थित रह्या हता। साधारण सभा में दूध संघ द्वारा वर्ष दरमियान सौथी वधु दूध भरनार महिला पशुपालकों, महिला दूध मंडळीओ तेमज सामान्य मंडळीओने इनाम आपी प्रोत्साहित पण करवामां आव्या हता। साधारण सभानी शुरुआत में दूध संघना चेरमेन वलमजीभाई हुबले वर्ष दरमियान दूध संघ द्वारा करवामां आवेली कामगीरीनी माहिती आपी हती, तेमज नीचे मुजबनी जाहेरात करवामां आवी हती, जेमां पशुपालकोना वीमानी रकम 1 लाखथी वधारी 2 लाख करवानी, बैंक साथे टाई अप करी पशुपालकोने ओछा व्याज दरे 50 करोड़ रुपया पशुधिराणनी सवलत करवानी, दूध संघना कर्मचारीओने कायमी तेमज पगार वधारानी पण जाहेरात कराई, दूध संघना कर्मचारीओने 20 लाख नो टर्म वीमा प्लान पण रजूआत करवामां आवी छे। तेमणे वधुमां जणाव्युं कि हाल पीईटीए जेवी संस्था लोकोने गैरमार्गे दोरे छे, दूध संघ हमेशा पशुपालकोना हित माटे तत्पर छे, तेम तेमणे जणाव्युं हतुं। कैबिनेट मंत्रीए पण कच्छ जिल्ला पशुपालन क्षेत्रे खूब प्रगति छे तेम जणाव्युं हतुं अने सारा वहीवट माटे वलमजीभाई हुबले तथा तमाम सभासदोने अभिनंदन आप्या हता। जिल्ला पंचायत पारुलबेन, जिल्ला भाजपना प्रमुख केशुभाई पटेल तेमज सरहद डेरी कच्छ जिल्ला पशुपालकोनो सन्मान स्वमान अने स्वावलंबन अने समृद्धि अपावे तेवू छे। आ कार्यक्रम सरहद डेरीए हालनी कोरोना वायरसनी महामारीने अनुलक्षीने 7 विविध जग्याए वर्च्युअल कार्यक्रम योजी तमाम तकेदारी राखी अने पूर्ण करवामां आव्या हता। ગુજરાતના નાનામાં નાની દીકરી એમએલએ બન્યા હોય એવું આપણું કચ્છનું ગૌરવ, અને ગાંધીધામના એમએલએ બેન શ્રી માલતીબેન દર વખતે આપણા એન્યુઅલ સભામાં આવે છે એવા બેન શ્રી માલતીબેનનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું, જેમના વિસ્તારમાં જેમના શહેરમાં આપણે બેઠા છીએ એ શહેરના સર્વે સર્વા બેન શ્રી નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેનનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ, આ ડેરીના વાઇસ ચેરમેન ભાઈ શ્રી હસમુખલાલ, સર્વે ડાયરેક્ટર મિત્રો, તાલુકા સંગઠનના પ્રમુખશ્રી, શહેર સંગઠનના પ્રમુખશ્રી, તમામ હોદ્દેદારો, જિલ્લા પંચાયતમાં જેમને હમણાં સિંચાઈ સમિતિની જવાબદારી સન્માનીય કેશુભાઈ આપી છે એવા ભાઈ શ્રી જિલ્લા પંચાયતના સભ્ય ધનજીભાઈ, મંચસ્થ ડાયરેક્ટર બોર્ડ, મારા કરતા સિનિયર મહાનુભાવો, આપ સૌ પત્રકાર મિત્રો, દૂધ મંડળીના અને દૂધ મંડળીના શુભેચ્છક પ્રતિનિધિઓ, આજની આપણી આ વર્ચ્યુઅલ બેઠક જે રીતે અહીંયા ચાલુ છે એ જ રીતે ભુજમાં કેડીસીસીના પ્રાંગણમાં સન્માનીય દેવરાજભાઈ, સન્માનીય ઘનશ્યામભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ, સિટી અને તાલુકાના પ્રમુખ, તાજેતરમાં મહિલા મોરચાના ઉપપ્રમુખ વરાયેલા બેનશ્રી રસિકબા, એ જ રીતે રાપરમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી વણવીરભાઈ, નગરપાલિકાના પ્રમુખશ્રી, બેંકના ડાયરેક્ટરશ્રી, તાલુકા પંચાયત રાપરના પ્રમુખશ્રી, એ જ રીતે વીજળામાં મારી સાથેના અમારા સિનિયર મહામંત્રી સન્માનીય શ્રી અનિરુદ્ધભાઈ, જેમનું અત્યારે આપણે કચ્છ જિલ્લા જમીન વિકાસ બેંકના ડાયરેક્ટર પદે બિનહરીફ નિયુક્તિ થઈ છે, જેમનું આપણે સન્માન કર્યું, જિલ્લા ભાજપ વતીથી જેમને ઉમેદવારી કરવાનો મોકો આવ્યો હતો, અને બધા ડાયરેક્ટરોએ
સર્વાનુમતેથી જિલ્લા ભાજપે જે નામ મૂક્યું એને અનુમોદન આપીને એમને બિનહરીફ કર્યા છે એવા ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ જિલ્લા સંગઠન તાલુકા માંડવી સંગઠનના પ્રમુખ શ્રી સુરેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ, એપીએમસીના ચેરમેન, એ જ રીતે નખત્રાણામાં તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી જય શુક્લજી, ત્યાંના લોકલાડીલા ધારાસભ્ય પ્રદુમનસિંહજી, મહામંત્રીશ્રીઓ, તે જ રીતે દરેકે દરેક જગ્યાએ આજની વર્ચ્યુઅલ બેઠકમાં ઉપસ્થિત નલિયા મધ્યે નલિયા મંડળના પ્રમુખશ્રી, નલિયાના સરપંચશ્રી, નલિયાના આગેવાનો શ્રી, સાતે સાત જગ્યાએ મહેમાનો ઉપસ્થિત છે. તમામ મહેમાનો અને દૂધ ઉત્પાદકોનું આજની તારીખે હું હાર્દિક સ્વાગત કરું છું. કોરોના કાળમાં પણ આ ડેરીએ અવિરતપણે દિવસ રાત કામ કરી એના કર્મચારી અને એના મંડળીઓએ જે રીતે સંચાલન કરી અને દૂધ સંઘની પ્રગતિ માટે મોર પૂછું ઉમેર્યું છે, એવા તમામે તમામ વિસ્તારના મંડળીના પ્રમુખશ્રીઓ, દૂધ ઉત્પાદકો, હોદ્દેદારોનો પણ હું આજની તારીખે હાર્દિક સ્વાગત કરું છું. આજની 11મી વર્ષ પછી 12મી વાર્ષિક સાધારણ સભામાં તમામ મહાનુભાવોની રૂબરૂમાં આપણો જે રિપોર્ટ કાર્ડ છે ગયા વખતનો અને આ વર્ષે જે કંઈ આપણે પ્રગતિ કરી છે એ પ્રગતિની આછેરી રૂપરેખા જો હું આપું તો દૂધના કલેક્શનમાં સાહેબ અમે 41% વૃદ્ધિ કરી છે. ગઈ વખતે વધારેમાં વધારે દૂધ 3.5 લાખ લીટર હતું, આજે એ દૂધ 5.25 લાખ લીટર પર ડે કર્યું છે. ગયા વખતે દરરોજનું 2 કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદકોને ચૂકવણું કરવામાં આવતું હતું, આજની તારીખે એ ચૂકવણું 2.5 કરોડને પણ પાર કરી ગયું છે. સરહદ ડેરી અને અમૂલના કારણે ગયા વખતે આપણે 500 કરોડનું ટર્નઓવર હતું, એ આ વખતે 772 કરોડનું પેકિંગના અપગ્રેડેશન માટે અમૂલની મદદથી આપણે એનું પાવડર પણ કરીએ છીએ. ટેટ્રાપેક પેકિંગ એટલે દૂધના સેન્ટરમાં તો વેચાય, પાનના ગલામાં અને ગમે તે દુકાનમાં પણ એ દૂધ ઉપલબ્ધ થાય, 6 મહિના સુધી એની લાઈફ ટાઈમ છે. એટલે એ ઊંટડીનું દૂધ 6 મહિના સુધી બગડે નહીં, જ્યારે ખોલવામાં આવે ત્યારે એને 2 કે 3 દિવસમાં એનો ઉપયોગ કરી લેવો જોઈએ. એવું સમગ્ર દેશમાં તમારી ડેરીએ આ બહુમાન પ્રાપ્ત કર્યું છે. સાથે સાથે દૂધની ગુણવત્તા જાળવવા માટે અમૂલની મદદથી અમૂલની છત્રછાયા હેઠળ ગુજરાતમાં આપણા જેવા 18 દૂધ સંઘો છે, આપણે લગભગ સૌથી નાના અને નવો દૂધ સંઘ છે, પણ દૂધની ગુણવત્તા જાળવવા માટે ફેટ અને એસએનએફ બેઝની પ્રક્રિયાથી આપણે દૂધનું કલેક્શન શરૂ કર્યું. એના કારણે ગાયના દૂધનો લગભગ લીટરે 1.25 રૂપિયો આપણને વધારે મળે છે અને જનરલ દૂધના 2 રૂપિયા આપણને વધારા મળે છે. ગુણવત્તાને કારણે અમૂલ પાસેથી સમગ્ર ગુજરાતમાં આપણા દૂધ ઉત્પાદકોને વધારેમાં વધારે ભાવ આપણે અપાવી શક્યા છીએ. મંડળીઓએ ફેટ અને એસએનએફ બેઝ ઉપર કામ કરવા માટે અલગ પ્રકારના મશીનો વસાવવા પડતા હોય છે. સન્માનીય શ્રી બાબીભાઈ ભાઉભાઈનું હાર્દિક સ્વાગત છે. ઉદ્યોગપતિઓ પણ આપણી સાથે કેવા દિલથી જોડાય છે એનો ઉત્તમ નમૂનો હોય તો નીલકંઠ ગ્રુપના ભાઈ શ્રી અર્જુનભાઈ સદા, જેઓ દૂધ મંડળીથી જોડાયેલા છે, સહકારથી જોડાયેલા છે, આપણા દૂધ સંઘની પ્રગતિ માટે શરૂઆતથી પણ આપણે સાથે જોડાયેલા છે. પેટ અને એસએનએમ માટે અલગ મશીનની વ્યવસ્થા કરવા માટે, એમાં ચોરીને અવકાશ ન રહે, ભેળસેળને અવકાશ ન રહે, એના માટેના અલગ મશીનો આપણે લેવામાં આવ્યા છે. એ મશીનોનું 1 વર્ષ સુધીનું મેન્ટેનન્સ સરહદ ડેરીએ ભોગવ્યું છે, કંપનીએ ભોગવ્યું છે. આવતા વર્ષના મેન્ટેનન્સ માટે આપણે જે કોન્ટ્રાક્ટ આપેલો છે
એનો કેશુભાઈ 70 લાખ રૂપિયા એ કંપનીનો ચાર્જ છે એક વર્ષમાં. લગભગ 800 મશીનો આપણી પાસે છે, એમાં પણ મંડળીઓને વધારે ભારણ ના આવે એના માટે 50% એટલે કે 34 લાખ રૂપિયાનું ભારણ સરહદ ડેરી પોતે ભોગવશે, એટલે 50% એનો ભાડો સરહદ ડેરી આપવાનો છે. કોરોના કાળમાં સાર્વજનિક સંસ્થાઓએ સરકારની સાથે રહીને જે મદદરૂપ બન્યા છે, એ જ રીતે સરહદ ડેરીએ પોતાની સેવાકીય ભાવનાનો ઉજાગર કરવા માટે લગભગ 20 લાખ રૂપિયાની માતબાર રકમ સાથે એક કે બીજી રીતે દર્દીઓને, દવાખાનાઓને અને પશુપાલકના કુટુંબીજનોને ક્યાંય કોરોનામાં મુશ્કેલી થઈ હોય તો એને પણ ઉપયોગી થવા માટે આ રકમ આપણે ખર્ચ કર્યો છે. અને સન્માનીય કેશુભાઈની એવી જ ઈચ્છા હતી કે આવડી મોટી ડેરી છે, એટલા ખેડૂતોથી દૂધથી તમે લોકો જો જોડાયેલા હો તો આવા સાર્વજનિક કામ માટે પણ તમે લોકોએ આગળ આવવું જોઈએ. એટલે ગુજરાત સરકાર અને જિલ્લા ભાજપના પ્રમુખ સન્માનીય શ્રી કેશુભાઈની સલાહથી, એમના સૂચનથી આપણે સમગ્ર જિલ્લામાં જે કંઈ કામગીરી આપણાથી થઈ શકે એવી કામગીરી કરી છે. કોરોનાના મહામારીમાં અમૂલ ફેડરેશન જે લગભગ આખા ભારત દેશનો ભાવ નક્કી કરવાનું શ્રેય જેને જાય. બોલમજીભાઈ, આજે સરહદ ડેરીનો 12મો દૂધનો મહોત્સવ છે અને તમે ચેરમેન તરીકે છો અમૂલના ફેડરેશનના, ત્યારે તમે આ બાબતમાં શું કહેવા માંગો? જો અમારે 11 વર્ષ સરહદ ડેરીએ પૂરા કર્યા અને 12મી વાર્ષિક સાધારણ સભા છે. આ વાર્ષિક સાધારણ સભામાં ગયા વખતની જે કામગીરી હતી એ કામગીરીને અનુમોદન આપવામાં આવ્યું. આવતા વર્ષ માટે, સમગ્ર વર્ષ માટે કરવાની કામગીરી, આ બધાનું વિશ્લેષણ કરવામાં આવ્યું. અને ગયા વર્ષે જ્યારે અમારી સામાન્ય સભા હતી ત્યારે લગભગ 500 કરોડનું ટર્નઓવર હતું અમારી સંસ્થાનું. આ વખતે એમાં 41% વધારો થયો દૂધ કલેક્શનમાં અને લગભગ 772 કરોડનો ટર્નઓવરને આજે અમે અનુમોદન આપ્યું છે. સાથે સાથે દૂધ ઉત્પાદકોના ફાયદા માટેના જે ભાવ છે એ પણ અમે લોકોએ વધાર્યા છે. ગયા વખતે દૂધ ઉત્પાદકોનો 1 લાખ રૂપિયાનો વીમો હતો, એ આ વખતે વીમાનો દર વધારી અને 2 લાખ સુધી દરેકે દરેક કુટુંબને, એટલે લગભગ ડેરી સાથે જોડાયેલા 50,000 કુટુંબોને એનો લાભ પણ મળશે. કર્મચારીઓ જે અમારી સાથે જોડાયેલા છે, કોરોના કાળમાં પણ એક પણ દિવસ આ ડેરીની કામગીરી બંધ નથી રહી. પ્રજાને દૂધનો પુરવઠો પૂરો પાડ્યો, દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ લીધું અને લગભગ દરરોજનું 5 થી 5.25 લાખ લીટર દૂધનું કલેક્શન કરી અને લગભગ 2.25 કરોડનું ચુકવણું દરરોજ કરવામાં આવે છે. મહિને 70 કરોડ રૂપિયા સરહદ ડેરી તરફથી, અમૂલ તરફથી કચ્છના માલધારીઓને આપવામાં આવે છે અને એના કારણે ગ્રામીણ કક્ષાના જે ખેડૂત અને માલધારીઓ છે એ લોકોની આર્થિક સદ્ધરતા વધે અને એમનું જીવનધોરણ ઊંચું આવે એના માટેના પ્રયાસો અમે લોકોએ કર્યા છે. કર્મચારીઓને પણ 20 લાખ સુધીની વીમાનું કવચ આપ્યું છે અને 11ના નાણાપંચની સરકારશ્રીએ જાહેરાત કરી એનો લાભ પણ અમે આ વખતથી જુલાઈથી અમારા કર્મચારીઓને આપી દેવાના છીએ. દૂધ મંડળીના હોદ્દેદારો પણ દિલથી અમારી સાથે જોડાયેલા છે. દૂધ સંપાદનની પ્રક્રિયામાં સારી કામગીરી થાય, ગુણવત્તાવાળું દૂધ આવે અને પૂરતા ભાવો મળે એના માટે દૂધ મંડળી અધિકારીઓ, અમારું ડાયરેક્ટર બોર્ડ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહાયથી દિન પ્રતિદિન આ ડેરીની પ્રગતિ ખૂબ સારી થાય છે. અને આવતા દિવસોએ જેમ દૂધ માટે ખેડૂતો અને પશુપાલકોને અમે લોકો ઉપયોગી થયા, એ જ રીતે કચ્છમાં બાગાયતી દાડમ, આંબા અને ખારેકના પાકોના જે ખેડૂતો છે એના માટે પણ આવતા દિવસોએ અમે લગભગ 100 કરોડના ખર્ચાથી પ્રોસેસિંગ પ્લાન્ટ રાખવાના છે, એટલે વેલ્યુ એડેડ થશે, એ લોકોને પણ મોટો ફાયદો થાય એવું અમે લોકોએ વિચાર્યું છે. ગયા વખતે પણ માનનીય કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ, અમારા MD સોઢીજી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને આ વખતે પણ પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ભાજપના મહામંત્રી, જિલ્લા ભાજપના પ્રમુખ અને FPMC ચેરમેન સન્માનીય કેશુભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન અને તમામ નાના મોટા હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ આજની સભામાં હાજર રહેશે.